या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सत्यप्रकाश विद्यापीठ द्वारा संचालित ऑनलाइन यूट्यूब चैनल ने अंदर आप सभी नो हार्दिक स्वागत छे। बाळको आजे आपणे धोरण 10 નો પાઠ 20 નો છેલ્લો શ્લોક જે બાકી હતો એનો આજે આપણે અભ્યાસ કરીશું। તેની સાથે સાથે જે આગળના શ્લોક જે ચાલી ગયા છે એ આગળના શ્લોકોનો પણ આજના દિવસે આપણે અભ્યાસ કરીશું। તો ચાલો સૌપ્રથમ પહેલા જે છેલ્લો શ્લોક જે બાકી હતો એના ઉપર આપણે સૌપ્રથમ પહેલા ધ્યાન આપીએ। જે છેલ્લો શ્લોક છે એનું એના જે રચયિતા છે રવિગુપ્ત નામના એક કવિ છે એમણે આ શ્લોકની એમની રચના છે। શું છે આ શ્લોકની અંદર તો કેવું કહેવામાં આવે છે કે સુજનો યાતિ નવ યાતિ વેરમ પરહિત નિરતો વિનાશ કાલે અપિ સજ્જન અને દુર્જનની વાત આ શ્લોકની અંદર કરવામાં આવેલી છે કે સજ્જન માણસો કેવા હોય કે સજ્જન લોકો બીજાના હિત માટે પોતાના વિનાશના કાળે પોતાના સંકટ સમયે પણ વેર દાખવતા નથી। તો એનું આપણને દ્રષ્ટાંત આપ્યું છે ચંદનના લાકડા દ્વારા કે ચંદન તરુ છે તે અપી ચંદનના લાકડાને છેદવા કાપવા છતાં પણ ચંદનના લાકડાને તરુ શબ્દનો અર્થ થશે વૃક્ષ। ચંદન વૃક્ષને કાપવા છતાં પણ ઉઠારસ્ય મુખમ સર્વયતે કુહાડીના મુખને એ સુગંધિત કરે છે। ચંદનના વૃક્ષને કાપવા વાળી કુહાડીને પણ ચંદનનો વૃક્ષ સુવાસિત કરે છે। અહીંયા ચંદનનું જે વૃક્ષ છે એ સજ્જનની વાત કરવામાં આવેલી છે કે સજ્જન લોકો પોતાના વિનાશના સમયે પણ પોતાના સંકટ સમયે પણ પોતાના વિનાશ સમયે પણ વેર દાખવતા નથી। તે પોતાના વિનાશના સમયે પણ લોકોને અન્ય લોકોને મદદ કરવા માટે તેઓ તત્પર રહેતા હોય છે આવા સજ્જન લોકોની વાત આ છેલ્લા શ્લોકમાં કરેલી છે। જોઈએ આપણે છેલ્લો શ્લોક સજ્જનો સુજનો ન યાતિ વેરમ પરહિત નિરતો વિનાશ કાલે અપિ છેદે અપિ ચંદન તરુ સુલભયતિ મુખમ ઉઠારસ્ય। સુજનો સુજન શબ્દનો અર્થ થશે સજ્જન। સુજન શબ્દનો અર્થ થશે સજ્જન। સુજનસ્ય શબ્દસ્ય અર્થઃ એમસ્તે સુજન શબ્દનો અર્થ શું હશે શું છે તો શું જવાબ આવશે સજ્જન। સુજનો ન યાતિ વેરમ ન યાતિ વેરમ પરહિત નિરતો વિનાશ કાલે અપિ કે બીજાના પેલો શબ્દ આલેવાનો કે પરહિત નિરતો બીજાના હિતમાં તત્પર રહેતા સજ્જન લોકો વિનાશકાલે અપિ પોતાના વિનાશના સમયે પણ પોતાના વિનાશના સમયે પણ વિનાશકાલે પ્લસ અપિ વિનાશકાલે વિનાશકાલે શબ્દ છે એ સપ્તમી એકવચન વિભક્તિ છે। વિનાશકાલે ક્રિયાનો સમય ક્રિયાનું સ્થાન દર્શાવે એ સપ્તમી વિનાશકાલે તો વિનાશકાળ એ શું છે તો કે સમય છે। ક્યાંથી શરૂઆત કરવાની પરહિત નિરતો બીજાના હિતમાં તત્પર રહેતા વિનાશકાલે અપિ બીજાના હિતમાં તત્પર રહેતા સુજનો એટલે કે સજ્જન લોકો વિનાશકાલે અપિ પોતાના વિનાશના સમયે પણ અપિ શબ્દનો અર્થ થશે પણ પોતાના વિનાશના સમયે પણ ન વેરમ યાતિ વેર દાખવતા નથી બીજાના હિતમાં તત્પર રહેતા સજ્જન લોકો પોતાના વિનાશકાલે અપિ પોતાના વિનાશ સમયે પણ ન વેરમ યાતિ વેર દાખવતા નથી એનું મૃત્યુ નજીક આવી જાય તેમ છતાં પણ તે સજ્જન જ રહે એવું અહીં કીધું છે કે પરહિત નિરતો સુજનો ન યાતિ વેરમ વિનાશકાલે કે બીજાના હિતમાં તત્પર રહેતા સજ્જન લોકો ન યાતિ વેરમ વિનાશકાલે પોતાના વિનાશના સમયે પણ ન યાતિ વેરમ વેર દાખવતા નથી। મહાભારતનું એક પાત્ર જેનું નામ છે કર્ણ। કર્ણ જ્યારે મૃત્યુ મરણ પથારી ઉપર જ્યારે હોય છે ત્યારે ભિક્ષુક માંગવા માટે આવે છે। દૂર દેશથી ભિક્ષુક આવે છે અને એમ કહે છે કે હું તો તમારી પાસેથી ભિક્ષા માંગવા માટે આવ્યો તો કારણ કે મેં સાંભળ્યું હતું કે તમારી પાસેથી જે વ્યક્તિ ભિક્ષા લે તેનું દારિદ્ર દૂર થઈ જાય
એની ગરિમા એટલી થઈ જાય તમે એટલી ભિક્ષા આપો તમે એટલી વસ્તુ એને દાનમાં આપો તમે એટલા મહાન દાનેશ્વરી છો અને આ બાજુ કર્ણ છે એ મરણ પથારી છે મહાભારતના યુદ્ધમાં ત્યારે આ શ્લોક યાદ ઉપર એટલે સજ્જન લોકો પોતાના બીજાના હિતમાં તત્પર રહેતા સજ્જન લોકો પોતાના વિનાશ કાળે પોતાના મૃત્યુના સમયે પણ વ્યર્થ દાખવતા નથી અને ઓલી કથામાં શું છે કે એ ભિક્ષુક માગવા માટે આવે છે કર્ણ પાસે કોઈ વસ્તુ નથી કર્ણનું મરણ પથારીએ છે ત્યારે કર્ણનો જે સોનાનો જે દાંત છે એ દાંત બાજુમાં પથ્થર હોય છે પથ્થરથી ભાંગી અને દાંત કાઢી અને એ સોનાનો દાંત એ ભિક્ષુકને દાનમાં આપે છે અહીંયા શ્લોકમાં કીધું છે કે બીજાના હિતમાં તત્પર રહેતા સજ્જન લોકો વિનાશ કાળે ભી પોતાના વિનાશના સમયે પણ ન જાતે વેગમ વેગ દાખવતા નથી કઈ રીતે અહીં આપણે દ્રષ્ટાંત આપ્યું છે છેદે અભિ ચંદન તલુ સુરભયતિ મુખમ કુઠારસ્ય મુખમ કુઠારસ્ય ચંદન તલુ છેદે અભિ સુગંધિત કરે છે સુવાસિત કરે છે ચંદન નું વૃક્ષ કાપવા છતાં પણ ચંદન તરુ ચંદન નું વૃક્ષ કુહાડસી કુહાડીના મુખને કુઠારસ્ય મુખમ કુહાડીના મુખને સુરભયતિ એટલે કે સુગંધિત કરે છે સુવાસિત કરે છે ફરી વખત જો ચંદન તલુ છે જે અભી ચંદન નું વૃક્ષ કાપવા છતાં પણ ચંદન નું વૃક્ષ કાપવા છતાં પણ ચંદન નું વૃક્ષ મુખમ કુઠારસ્ય સુરભયતિ કે કુહાડીના મુખને સુવાસિત કરે છે ચંદન ના વૃક્ષ માં એકદમ સુગંધ આવે જો ચંદન નું વૃક્ષ કાપવા છતાં પણ એ ચંદન નું વૃક્ષ કુઠારસ્ય મુખમ કુહાડીના મુખને સુરભયતિ એટલે કે સુવાસિત કરે છે ફરી વખત બાળકો આ કોશો પરહિતનિરતો બીજાના હિતમાં તત્પર રહેતા પરહિતનિરતો બીજાના હિતમાં તત્પર રહેતા સુજનો સજ્જન લોકો ન વિનાશ કાલે અપિ ન યાતિ વેલમ પોતાના સંકટ સમયે પોતાના વિનાશના સમયે ન યાતિ વેલમ વેલ દાખવતા નથી છેદે અપિ ચંદન તરુ ચંદન નું વૃક્ષ કાપવા છતાં પણ એ ચંદન નું વૃક્ષ ચંદન કાપવા છતાં પણ એ ચંદન નું વૃક્ષ મુખમ કુઠારસ્ય સુરભયતિ કુહાડીના મુખને સુરભયતિ એટલે કે સુવાસિત કરે છે તો બાળકો જોઈએ પેલો શ્લોક ઝડપથી શિક્ષાશયં ગચ્છતિ કાલ પર્યયા સુબદ્ધ મૂલા નિપતંતિ પાદપા જલં જલસ્થાનગતં ચ શુષ્યતે ભૂતં ચલંતં ચ તથૈવ તિષ્ઠતે શિક્ષાક્ષયં ગચ્છતિ કાલ પર્યયા સમય વિતતા શિક્ષમ શિક્ષાક્ષયં ગચ્છતિ શિક્ષા નાશ પામે છે સમય વિતતા શિક્ષા નાશ પામે છે આપણે તો સાથે સાથે વિડીયો જોતા જોતા બોલતા પણ જજો સુબદ્ધ મૂલા નિપતંતિ પાદપા મજબૂત મૂળ વાળા વૃક્ષો પણ પાદપા એટલે કે વૃક્ષો નિપતંતિ એટલે કે પડી જાય છે જલમ જલસ્થાનગતં શુષ્યતિ જળથી ભરાયેલ જળાશય પણ શુષ્યતિ સુકાઈ જાય છે આજે તેમ ચોમાસામાં ભરાયેલો હોય ઉનાળામાં સુકાઈ જશે જલમ જલસ્થાનગતં શુષ્યતિ જળથી ભરાયેલ જળાશય પણ શુષ્યતિ એટલે કે સુકાઈ જાય છે સમયની મહત્તા આ શ્લોકની અંદર દર્શાવવામાં આવેલી છે કોઈના માટે આ દુનિયામાં જગતમાં કોઈના માટે સમય રોકાયેલો નથી એટલે અહીં કહે છે જલમ જલમ સ્થાનગતં ચ શુષ્યતિ જળથી ભરાયેલ જળાશય પણ શુષ્યતિ એટલે કે સુકાઈ જાય છે ઉત્તમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ હોમેલું અને આપેલું તેમનું તેમ જ રહે છે હોમેલું એટલે કે અગ્નિમાં સ્વાહાકાર કરીને યજ્ઞની અંદર હોમ કરેલું અને આપેલું એટલે કે દાનમાં આપેલું તથૈવ તિષ્ઠતિ તેમનું તેમ રહે છે આ પાઠનું શીર્ષક પણ છે તથૈવ તિષ્ઠતિ તેમનું તેમ જ રહે છે નેક્સ્ટ પુરાણ વિદ્યે મન ચ સાધુ સર્વમ ન ચાપિ કાવ્યમ ન વિદ્યમંદ્યમ સંત પરીક્ષ્યાં દરદ અપજંતે મૂઢ પર પ્રત્યયનેય બુદ્ધિ પુરાણ વિદ્યે મન ચ સાધુ સર્વમ જે જૂનું છે બધું સાચું હોતું નથી ન ચાપિ કાવ્યમ ન વિદ્યમંદ્યમ કાવ્ય નવું છે
તત્પર રહેતા
સજ્જનો પોતાના વિનાશ સમયે પણ ન યાતિ વેગમ વેર દાખવતા નથી. સુવાસિત કરે છે. બાળકો આજના લેક્ચરમાં આટલું. આ પાઠનું સ્વાધ્યાય તમારી રીતે જાતે સોલ્વ કરો અને જે શ્લોક છે જે 1-6 જે શ્લોક છે 1-6 શ્લોક નો ભાષાંતર પણ તમે તમારી જાતે તમારી રીતે તમે ક્લિયર કરો. આજના લેક્ચરમાં આટલું. નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી પાછું આપણે અભ્યાસ કરીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.